દેશમાં હાલમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની ઝુંબેશ ચલાવી રહ્યા છે, તો ત્યારે યાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ આ દરમિયાન અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓ સુધી પહોંચાડવાનો અને પહોંચવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. તો આ દરમિયાન તેમને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને રાહુલ ગાંધીની દેશમાં ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશમાં મારા નેતા માનનીય રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા, કે જે ભારત જોડો યાત્રાનો ભાગ બે, એ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની જે યાત્રા પૂર્ણ કરી, એના પછી મણિપુરથી લઈને મહારાષ્ટ્રની ન્યાય યાત્રાના રૂપમાં અત્યારે યાત્રા કરી રહ્યા છે, ત્યારે એના માટે મહિલા કોંગ્રેસ દ્વારા એક અલગ પ્રકારની ઝુંબેશ, કે જે આવનારા ભવિષ્યમાં મહિલાઓ માટે ન્યાય અપાવવા માટે નીવડે, સહભાગી થઈ શકે મહિલાઓ અને અમે એમને ન્યાય આપવામાં સહભાગી થઈ શકીએ, એના માટેની ઝુંબેશના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. જે કોંગ્રેસ, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા માનનીય રાહુલ ગાંધીજી જે હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, આ નિમિત્તે આજે ભારત દેશના તમામે તમામ રાજ્યોમાં આજના મુદ્દા ઉપર પ્રેસ કોન્ફરન્સ મહિલા કોંગ્રેસ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ જે મહિલાઓને ન્યાય અપાવી શકે એ મુદ્દાઓની છણાવટ સાથે આજે મહિલા કોંગ્રેસે એક ઝુંબેશ ઉપાડવાની છે, જે ભવિષ્યમાં મહિલાઓ માટે એના હક અધિકારો માટે લડવાની સત્તા પૂરી પાડે. એના નિમિત્તે જ્યાં તેઓ દરેક લોકોને ભારત જોડો યાત્રા ન્યાય યાત્રામાં સેંકડો લોકોને માનનીય રાહુલ ગાંધી મળી રહ્યા છે, ત્યારે મહિલા કોંગ્રેસમાં અમે સતત મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમના મંતવ્યો પણ સાંભળી રહ્યા છે અને જુદા જુદા અનેક પ્રકારના સૂચનો મહિલા દ્વારા ન્યાય આ ઝુંબેશ દ્વારા એ રૂપમાં અમારી માંગણીઓને આજે અમે રૂપરેખા આપવા જઈ રહ્યા છે, જેમાં મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણનો મુદ્દો ખૂબ અગત્યનો છે. અત્યારના સમય પ્રમાણે જે પ્રમાણે મોંઘવારીનો સતત વધારો થવા જઈ રહ્યો છે, થઈ ગયો છે, જેને ડામવામાં જેને રોકવામાં સદંતરપણે સરકાર નિષ્ફળ નીવડી છે. એમને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારના પગલાઓ સરકાર લઈ શકતી હતી, પણ એ લઈ શકવા માટેની જે સક્ષમતા કે સમર્થન એ સરકાર દ્વારા મહિલાઓને પૂરું પાડવામાં આવેલ નથી, જેનાથી અત્યારના સમય પ્રમાણે મહિલાઓને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલીરૂપ થઈ ગયું છે. ગેસમાં સતત વધતો ભાવ વધારો, જેને નિયંત્રિત કરવાના અનેક વાયદાઓ સરકારના દ્વારા મહિલાઓને દેખાડવામાં આવ્યા, અનેક પ્રકારના વચનો પણ આપવામાં આવ્યા. રાજસ્થાનમાં 450 રૂપિયા ગેસ સિલિન્ડરનો ભાવ કરે તો ગુજરાતમાં કેમ ન કરે, આ ગુજરાતની મહિલાઓનો અત્યારે સળગતો પ્રશ્ન છે, કે ગુજરાતની મહિલાઓ સાથે જ્યારે ગુજરાતના વડાપ્રધાન ગુજરાતથી, ભારત દેશના વડાપ્રધાન ગુજરાતથી હોય, માનનીય અમિત શાહજી ગૃહપ્રધાન ગુજરાતથી હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ, આ ગુજરાતની મહિલાઓ પ્રશ્ન પૂછે છે. જે પ્રમાણેનો ભાવ વધારો અત્યારે કટોકટીના ધોરણે દરેક પ્રકારની જે ખાદ્ય પદાર્થ હોય, જે રોજબરોજની કરિયાણાની કે ચીજ વસ્તુ હોય, એનો જે પ્રમાણે ભાવ વધારો થયો છે, ત્યારે મહિલાઓને ઘર ચલાવવાનું ખૂબ મુશ્કેલ બન્યું છે. એ જો કેમ્પેન હૈ યે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ દ્વારા લોન્ચ કિયા ગયા હૈ ઓર સભી પ્રદેશ કી અધ્યક્ષો કો યે વહાં સે નિર્દેશ હુઆ હૈ કે આજ વો અપને અપને સ્ટેટ મેં બીસી કરેંગી ઓર જનતા તક યે સંદેશ પહોંચાયેંગી કે મહિલા કોંગ્રેસ ભારત કી મહિલાઓ કે લિયે ઉનકો ન્યાય સુનિશ્ચિત હો ઇસકે લિયે વો લડાઈ કરેંગી ઓર ઇસકે લિયે વો પ્રતિબદ્ધ હૈ. આપ સભી જાનતે હૈ કે લગભગ એક વર્ષ પહેલે શ્રી રાહુલ ગાંધીજી ને વર્તમાન કી જો વર્તમાન પરિસ્થિતિ હૈ દેશ કી ઉસકો દેખતે હુએ ભારત કો એક સૂત્ર મેં પિરોને કે લિયે એક યાત્રા કી થી ઓર ઉસ યાત્રા મેં વો સભી આયુ કે સભી વર્ગો કે હર તબકે કે લોગો સે મિલે, ઉન્હોને બાતચીત કી, ઇન્ટરેક્ટ કિયા ઉનકે સાથ મેં ઓર ઉન્હોને યે મહેસૂસ કિયા કે જનતા કા બહોત બડા હિસ્સા હૈ જો કિસી ના કિસી પ્રકાર કે અન્યાય સે પીડિત હૈ, ચાહે વો આર્થિક અન્યાય હો, ચાહે વો સામાજિક અન્યાય હો, ચાહે વો રાજનીતિક અન્યાય હો, ઓર બહોત જરૂરી હૈ ઇસ સમય કે ઇનકે ઇનકો ન્યાય દિલાને કે લિયે એક મજબૂત આવાઝ કો ઇસ સરકાર કે સામને ઉઠાયા જાય
और इसी के दृष्टिगत उन्होंने एक और यात्रा करने का निर्णय किया जो इस समय मणिपुर से महाराष्ट्र तक होगी, 20 मार्च को वो ख़त्म हो जाएगी। इस यात्रा के मुख्य 5 स्तंभ हैं, मतलब 5 अलग अलग वर्गीकरण है जिसमें कि उन्होंने अलग अलग तबकों के लिए न्याय मांगा है। एक है भागीदारी न्याय, एक है नारी न्याय, तीसरा है युवा न्याय, चौथा है किसान न्याय और 5वां है श्रमिक न्याय। ये भारत जोड़ो न्याय यात्रा के 5 स्तंभ हैं, लेकिन चूंकि हम महिला कांग्रेस के पदाधिकारी हैं इसलिए हम लोगों ने ये बीड़ा उठाया है कि हम इसमें से केवल नारी के न्याय, नारी से संबंधित न्याय के ऊपर बात करेंगे। मैं समझती हूँ कि ये जो 5 श्रेणियाँ हैं न्याय की, महिला इन 5 श्रेणियों में आती है। इनसे संबंधित जितनी भी महिलाएं हैं इन 5 श्रेणियों में, उन सभी महिलाओं के साथ किसी न किसी प्रकार का अन्याय है, चाहे वो भागीदारी हो। आज भी महिला को बराबर की भागीदारी ना नौकरियों में है, ना घर में है, ना किसी बात के लिए अपना निर्णय लेने में है, किसी चीज़ में उसकी भागीदारी में बराबरी नहीं है। आज भी हम एक 18वीं शताब्दी के जो मानसिक स्थिति है उसमें जीते हैं और हर जगह महिला को हम दोयम दर्जे का नागरिक समझते हैं। युवा न्याय की अगर हम बात करें तो युवाओं के बीच में भी जो युवा लड़कियां हैं वो ज़्यादा नौकरियां हो, चाहे प्रमोशन हो, चाहे किसी भी तरह का उनको लेने की जहां बात आती है वहां वो लड़कों के कंपैरिजन में पिछड़ जाती हैं। किसानों में भी जो महिला किसान हैं वो बेचारी, आप जानते हैं कि महिला किसानों को कभी भी उनके किसानी का पैसा नहीं मिलता। परिवार में पुरुष भी किसानी करता है, महिला भी किसानी करती है, पुरुष जो सारी कमाई का हिस्सा पुरुष रखता है, लेकिन महिला जो है वो बेचारी बिना पैसे के किसानी करती है। इसी तरह से श्रमिक न्याय है। श्रम का जहाँ तक प्रश्न है, महिलाओं को आज तक कभी भी किसी भी प्रकार का श्रम क्यों ना हो, ऑर्गेनाइज सेक्टर में, अनऑर्गेनाइज सेक्टर में, जहाँ इक्वल पे और इक्वल वेजेस की बात, इक्वल वेजेस की और इक्वल वर्क की बात आती है, वहाँ महिलाएं हमेशा पिछड़ जाती है। उसी काम के लिए पुरुष को ज़्यादा तनख्वाह मिलती है, ज़्यादा पगार मिलती है, महिला को कम पगार मिलती है। तो मैं समझती हूँ कि ये 5 श्रेणियाँ ऐसी हैं जिसमें कि महिला जो है हमेशा किसी न किसी तरह के अन्याय का सामना करती रही है। अभी विशेषकर अभी जैसे महिला के प्रति हिंसा की बात की थी मेरी बहन ने, आज बीजेपी की गवर्नमेंट के राज्य में इस तरह की स्थिति है कि हर प्रदेश में महिलाएं शारीरिक मानसिक हर तरह की हिंसा से बहुत ज़्यादा पीड़ित हैं।